હંદવાડામાં ત્રણ જવાન શહીદ થવાનો મામલો સામે આવ્યો છે. જમ્મુ કાશ્મીરના આતંકવાદીઓ સાથે અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયા છે. અથડામણમાં ત્રણ જવાન શહીદ થવાનો મામલો સામે આવ્યો છે. એટલે કહી શકાય કે પાકની નફટાઈ એ હદે પહોંચી છે કે એક તરફ જ્યારે સમગ્ર દેશનું ધ્યાન ભટકાવી અને બીજા આતંકીઓને ભારતમાં ઘુસાડવાનું કામ કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયા છે. જમ્મુ કાશ્મીરના હંદવાડામાં ત્રણ જવાન શહીદ થવાનો મામલો સામે આવ્યો છે. કહી શકાય કે પાકિસ્તાનની આ એક નાપાક હરકત વધુ એક સામે આવી છે. પાકિસ્તાનનું ક્યાંક આ કૃત્ય કહી શકાય કે જે રીતે સમગ્ર દેશનું ધ્યાન એક તરફ ફેરવી અને બીજી તરફથી આતંકીઓને ઘુસાડવાનો પ્રયાસ પાકિસ્તાન કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણમાં વધુ ત્રણ જવાનો શહીદ થવાનો મામલો સામે આવ્યો છે. ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. વાત કરીએ ત્રણ નહીં પરંતુ ચાર જવાનો શહીદ થવાનો મામલો સામે આવ્યો છે. સીઆરપીએફના બે જવાનો અને બે પોલીસ જવાનો શહીદ થવાનો મામલો સામે આવ્યો છે. આતંકીઓ સાથેની અથડામણમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન જે પોતાની નાપાક હરકત કરી રહ્યું છે, સમગ્ર દેશનું ધ્યાન એક તરફ ભટકાવી અને બીજી તરફથી આતંકીઓને ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ પાકિસ્તાને કર્યો હોવાનો વધુ એક ખુલાસો અહીંયા કહી શકાય, વધુ એક પાકિસ્તાનનું કૃત્ય કહી શકાય.